વડસર બ્રિજ નીચેના શાક માર્કેટ હટાવવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। લોકડાઉનમાં ગરીબ મધ્યમ વર્ગના નોકરી ધંધા કરતા લોકોને મોટો ફટકો પડ્યો છે। રોજ કમાઈ ખાતા લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે, તેવામાં પાલિકા તંત્ર દ્વારા વડસર બ્રિજ નીચે શાકભાજીનો વ્યવસાય કરી જીવન ગુજારતા વેપારીઓને જગ્યા ખાલી કરવા જણાવ્યું છે। પાલિકા દ્વારા આ સ્થળે રેન બસેરા બનાવવાની હિલચાલ થઈ રહી છે। સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો, તથા જે રેન બસેરા પહેલાથી છે તેની શું અવસ્થા છે તે તરફ પાલિકા ધ્યાન આપે, સાથે આ શાકભાજીના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી માંગણી કરાઈ હતી। આજની વિગત એવી છે કે વડસર બ્રિજ નીચે જે સબ્જી મંડી છે, લોકો સબ્જી વેચી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, એ લોકોને આજે અચાનક જ ત્યાંથી હટાવવા માટેનો આદેશ આપી દીધો છે કોર્પોરેશને। તમે અહીંથી હટી જાઓ, અહીંયા રેન બસેરા બનવાના છે। આ કેવી રીતનું તંત્ર છે, જ્યાં અત્યારે આ કોરોના મહામારીની અંદર લોકો બેરોજગાર થઈ ગયા છે, આ લોકો પણ ગરીબ પ્રજા છે, એ લોકોને પણ એમની આજીવિકા એમનું સાધન છે આવકનું, એમને એ લોકો હટાવી દેવામાં આવે છે અને કારણ બતાવે છે રેન બસેરાનું। હવે રેન બસેરાની હાલત વડોદરાની અંદર આપ સૌ મીડિયાકર્મી પણ જાણતા જ હશો કે બહુ જ ખરાબ હાલત છે। જે રેન બસેરા અત્યારે છે, કોઈક રેન બસેરાની અંદર કૂતરા સૂતા છે, કોઈક રેન બસેરાની અંદર ગોડાઉન બનાવી દીધા છે સિમેન્ટના, અને માંજલપુર રેન બસેરાનું તો કહેવું છું ત્યાં આગળ આખું પોલીસ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું છે। તો જે રેન બસેરા છે એને તો તમે સંભાળી નથી શકતા, અને બીજી બિલકુલ ને બિલકુલ પ્રજાને, નિર્દોષ પ્રજાને, નાગરિકોને હાલાકી ભોગવવી પડે અને એમની રોજીરોટી છીનવાઈ જાય એવી રીતનું આ તંત્રનું કામ છે, અને એને અમે વખોડીએ છીએ અને એના માટે વૈકલ્પિક જગ્યાની અમે માંગ કરીએ છીએ।